तो सरकार द्वारा जे ऑनलाइन अरजी माटेनी जे समय मर्यादा छे तेमां 14 दिवस तो वधारो करायो छे त्यारे किसान संघना प्रमुख पाल आंबली आपणी साथे फोन लाइन पर जोडायेला छे। आंबलियाजी, सरकारे आखरे जाहेरात करी अने 14 दिवस जे ऑनलाइन अरजी माटे वधारी आप्या छे, आप केवी रीते जुओ छो? દીપાલી, સૌથી પહેલા તો હું યાદ કરાવવા માંગુ છું કે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જ્યારે રાજ્ય સરકારને પત્ર લખી અને આ ડિમાન્ડ કહી હતી, આ માગણી કહી હતી, ત્યારે રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રીએ એવું કહ્યું હતું કે આવી કોઈ જરૂરિયાત જ નથી, અમારી બધી વ્યવસ્થા છે, અમે અરજીઓ સ્વીકારીએ છીએ, આ તે ઘણી ઘણી ગોળ ગોળ વાતો થઈ હતી। ત્યારે જ્યારે લલિતભાઈ વસોયાએ જ્યારે આ માગણી કરી ત્યારે કૃષિ મંત્રીશ્રીનો જવાબ હતો કોંગ્રેસ ને બીજું કઈ કામ નથી, માત્ર આક્ષેપો કરવા છે। આજે એનો જવાબ હતો, ત્યારે આજે હું કૃષિ મંત્રીશ્રી ને પૂછવા માંગુ છું કે જો લલિતભાઈ વસોયા ત્યારે ખોટા હોય અને ત્યારે તમે આવા જવાબો આપ્યા હતા, બરાબર છે, તો તમે અત્યારે મુદત વધારી શું કામ? પહેલી વસ્તુ આ છે, અથવા તો તમે વધારી જ છે, વધારવાની જરૂર જ પડી છે, તો ત્યારે તમે લલિત વસોયા ને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન શા માટે કર્યો હતો? માત્ર એ કોંગ્રેસમાં છે એટલે કે તમારે ત્યાં કિનાખોરી છે એની સામે એટલે? માત્ર કોંગ્રેસ ને જ બદનામ કરવાનું દરેક વખતે કામ કરો છો, ભૂલો તમે કરાવો છો, તમારી ભૂલોને કોંગ્રેસ સુધારવાનો પ્રયત્ન કરે છે। જી આંબલિયાજી, જ્યારે લલિત વસોયાએ માંગ કરી હતી ત્યારે મુદત પૂર્ણ નહોતી થઈ, મુદત પૂર્ણ ગઈકાલે થઈ છે અને આજે કેબિનેટમાં ચર્ચા કરીને વધારવાનો નિર્ણય લીધો છે, આપ આવકારો છો આ નિર્ણયને? દીપાલી સાંભળો, મારી વાત સાંભળો અને સમજો। 18 તારીખે 18 ડિસેમ્બરે લલિતભાઈ વસોયાએ કાગળ લખ્યો છે અને એ કાગળના જવાબની હું વાત કરું છું। હું એમ કહું છું કે આવકાર્ય છે, ખેડૂતો માટે આવકાર્ય છે, પણ પ્રશ્ન એ છે તારીખ વધારવાથી નહીં, ત્યાં જે સિસ્ટમ છે, ગામડાની અંદર જે સિસ્ટમ છે, જ્યાં વીસી હાજર નથી રહેતો, જ્યાં ઇન્ટરનેટ ચાલુ નથી રહેતું, 3-3 દિવસ સુધી સર્વર ખોટકાઈ જાય છે, સર્વર જઈ સપોર્ટ નથી કરતું, આ સુધારવાની જરૂર છે સરકારે। સરકારે પોતાની ભૂલો છે એ છાવરવા માટે તારીખ વધારે છે, ખેડૂતને હેરાન કરે છે, ખેડૂતને ધક્કા ખવડાવે છે, અને આ બધી પરિસ્થિતિને જોઈને જ અમારા ધારાસભ્ય શ્રી લલિતભાઈએ કાગળ લખ્યો હતો અને અત્યારે સરકારને ફરજ પડી છે। આ માત્ર અને માત્ર હું એમ કહું છું કે કોંગ્રેસની જે ખેડૂત લક્ષી મોહિમ ચાલે છે, ખેડૂતના પડકે ઉભી રહેવાની જે લડત છે, એના પરિણામે આ 15 દિવસ વધારવાની સરકારને ફરજ પડી છે અને એ આ મધમાં રચતી સરકારને જે તારીખ વધારવાના મૂળમાં જ નહોતી એ સરકારે 15 દિવસની મુદત વધારવી પડી, એના માટે હું ધારાસભ્ય શ્રી લલિત વસોયાને અને કોંગ્રેસની પૂરી ટીમને અને ગુજરાતના તમામ મીડિયાને આભાર માનું છું કે તમે જે લડત ચલાવી, તમે જે માગણી કરી કે 30 દિવસની અંદર હજી માત્ર 25 લાખ જ અરજીઓ આવી છે, બાકીના ખેડૂતોનું શું? એટલે આ સરકારને અધિકારીઓ પાસે માહિતી માંગવામાં આવે છે પરંતુ માહિતી આપવામાં નથી આવતી। આજે નીતિન પટેલે કહ્યું છે કે જે અધિકારી માહિતી ના આપે તેની નામજોગ ફરિયાદ કરો, 3 સભ્યોની એક ટ્રિબ્યુનલ છે તેની ફરિયાદ કરો। શું આપના દ્વારા આ વિશે કોઈ ફરિયાદ કરવામાં આવી હતી, હવે કરશો? પહેલી વસ્તુ તો એ છે, રાજ્યના ખેતી નિયામક એટલે પ્રધાનમંત્રી પાકમાં યોજનાના જો આ વ્યક્તિ આરટીઆઈ ને સમજતો ન હોય, આરટીઆઈ માં માગણી ના આધારે જવાબ ન આપતો હોય, તો નીતિનભાઈએ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરાવવાની શું કામ વાત કરવી જોઈએ? એને એમ કહેવું જોઈએ કે હું અમારા અધિકારીને કાન પકડીને કહું છું કે આંકડાઓ કેમ જાહેર નથી કરતા કૃષિ મંત્રીને? અમે તો, મને તો દુઃખ એ વાતનું છે કે મારા કૃષિ મંત્રી, મારા ગુજરાતના કૃષિ મંત્રી વિધાનસભાના ફ્લોર ની અંદર એમ કહે છે કે આંકડાઓ આપી શકાય એમ છે, આંકડાઓ આપવા જોઈએ, અને ત્યાર પછી જ્યારે અધિકારી નથી આપતો ત્યારે મને દુઃખ એ વાતનું છે કે મારા કૃષિ મંત્રીનું આ અધિકારીઓ માનતા નથી। અધિકારીઓ જી ચોક્કસ સાંભળ્યા, અધિકારીઓ જો ના માનતા હોય તો તેની નામજોગ ફરિયાદ કરવાનું પણ ડેપ્યુટી સીએમ તો કહી રહ્યા છે। અરે પણ હું નામજોગ કહું છું ને ભરત મોદી, હું TV9 ના માધ્યમથી કહું છું કે ભરત મોદી રાજ્યના ખેતી નિયામક, બરાબર છે, અને એની સામે અમે ત્યાં બેઠા છીએ અને ફરિયાદ કરવાની વાત છે તો ટ્રિબ્યુનલમાં પણ ફરિયાદ કરશું, પણ નીતિનભાઈ મારે જવાબ એ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતને 0.68% તમે પાક વીમો કેવી રીતે આપ્યો એના પત્રકો જાહેર કરવાની અમે માંગ કરીએ છીએ, તો નીતિનભાઈ આ પત્રકોની બાબતે કેમ ચૂપ રહ્યા? ગુજરાતના ઉપ મુખ્યમંત્રી પાક વીમાના હિસાબો આપવાની બાબતે કેમ ચૂપ રહ્યા? સુખિયાની સલાહો ગુજરાતના ખેડૂતોને નથી જોતી નીતિનભાઈ?
ગુજરાતના ખેડૂતોને પાક વીમાનો હિસાબ જોઈએ છે, પાક વીમાના પત્રકો જોઈએ છે. તમે પત્રકો આપતા નથી, તમે સુફિયાની સલાહો આપો છો, કાયદો ભણાવો છો, તો કાયદો તમે એ ભણો. પાક વીમા યોજનાની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનો કાયદો નીતિનભાઈ તમે ભણો, એની જોગવાઈઓ તમે જો, એની અંદર કાયદેસર પાક વીમાના આંકડા અને એનો હિસાબ આપવાની વાત છે. તમે અમને કાયદો શીખવાડતા પહેલા તમે પોતે કાયદો ભણી લ્યો. જી હા બલિયાજી, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. તો આપણે જણાવી દઈએ, સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી અને તેમાં ખેડૂતોને લઈને જે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌ પ્રથમ તો પાક વીમાને લઈને ચૂકવણાની જે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં નથી આવતી તેવી કોંગ્રેસ દ્વારા જે આરોપો લગાવાયા હતા તેનો જવાબ આપ્યો અને કહ્યું કે જે અધિકારી વિગત ના આપે તેની નામજોગ ફરિયાદ ટ્રિબ્યુનલમાં કરી શકો છો અને ત્યારબાદ સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ જે નુકસાનીની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હતી તેમાં પણ 14 દિવસનો સરકારે વધારો કર્યો છે.